सहजात्मस्वरूप परम गुरु ज्ञानी गुरु पूर्ण शशि समा लघुराजरूढीवादळीरु बोधजळ भारेण मोक्षु संसारसागर मुख खोलता ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા પૂનિતયે ગુરુવર્યના પદ પંકજે મુજ શિરન મે દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતી આંખ ફુરતી આસુથી નિરમળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી ભક્તિના વિષ દોહરા એમાં આપણે પંદરમો દોહો આવ્યા છીએ કે અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન અનંતકાળથી હું આથડ્યું ખંભાતના મુમુક્ષો શ્રી અંબાલાલભાઈ લાલચંદ અને શ્રી ત્રિભુવન માણેકચંદ ગોપાલદેવને પત્ર લખે છે ગોપાલદેવ એને જવાબ આપે છે એકસો પાંત્રીસમાં પત્રમાં કે અનંતકાળથી પરિભ્રમણ અનંતકાળનું આ પરિભ્રમણ હવે પરિસમાપ્તતા પામે આવી જે ઈચ્છા થઈ એ પણ એક કલ્યાણની જ ઈચ્છા છે અને ખરેખર એ ભાવના થઈ હશે ખરેખર એવું થયું હશે કે અનંતકાળથી હું આથેડ્યો એ ભગવાન વીસ દુહા બોલતી વખતે આપણને ખરેખર એવો ભાવ થાય તો કૃપા દો કહે છે એકસો પાંત્રીસમાં પત્રમાં ત્રિભુવનભાઈને ને અંબાલાલભાઈને કે ધર્મેચક ભાઈઓ જો ખરેખર એમ થાય કે હું અનંતકાળથી કાળથી છું એ ભગવાન તો મુમુક્ષ ધર્મેચક ભાઈઓ મુમુક્ષતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તાને પામે એવી જિજ્ઞાસા એ પણ એક કલ્યાણ જ છે અને પછી આશીર્વચન આપે છે કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે કઈ ઈચ્છિત વસ્તુ અનાદિ કાળના પરિભ્રમણની પરિસમાપ્તિ એટલે ભક્તને જ્યારે એમ થાય કે અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન કેમ આથળ્યો વિના ભાન ભગવાન કેમ ભાનનું આવ્યું સેવ્યા નહીં ગુરુસંતને કેમ ન સેવ્યા મૂક્યું નહીં અભિમાન એટલે કે છે હવે હું જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને સમજાય છે કે આ અનંતકાલની અથડામણી ક્યારે પૂરી જ ન થાય ઊંચી નીચી ફર્યા કરે જીવનની ગટમાળ ભરતી પછી તો ઓટ છે ઓટ પછી જુવાળ ચાલ્યા જ કરશે આ ચકડોળની રમત મેરીગો રાઉન્ડ ઉપર નીચે 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 પાછો ઉપર 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 નિગોદમાંથી ફરતો ફરતો એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય વિકલેન્દ્રિય પંચેન્દ્રિય અને પછી પંચેન્દ્રિય એમાં તિર્યંજ થાય એમાં માણસ થાય પછી પાછો દેવલોકમાં જાય નારકીમાં જાય ને રખડ્યા કરે તો આ પરિભ્રમણનો કાંઈ અંત નહીં હોય અન આદિ તો છે જ શરૂઆત તો અનાદિ થઈ જ એનો છેડો જ નથી આ બાજુનો તો આ બાજુનો છેડો નહીં જીવને અંદર પ્રશ્ન ઊભો થાય છે એક પ્રકારની આકુળતા વ્યાકુળતા થાય છે કે આ ક્યારે પરિભ્રમણ પતે જ નહીં એવું છે કોઈનું દુઃખ જાતું જ નહીં હોય કોઈની રખડપટ્ટી પૂરી થતી જ નહીં હોય એ તો સમજ્યા જ્ઞાનીએ સિદ્ધાંત કીધો છે કે જળ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવંત શરૂઆત તો થઈ અનાદિથી પૂરું નહીં થાય આવો જે ઇહાફો થાય આ પણ કલ્યાણનું કારણ છે ગૌતમ ગંઢર ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે કે વિતરાગનો ધર્મ તહત્થી કરનાર એ પ્રમાણે શ્રદ્ધિને આચરણ કરનાર મોક્ષ ભાગનો પ્રવાસી બહુ આગળ નીકળી ગયો છે અને બીજે સમયે હમણાં સિદ્ધશિલાએ પ્રવેશ પામશે અને એક પ્રવાસીને ખબર પડી કે આ કરવ જેવું છે અને ઘરના ઉમરામાંથી પગ બહાર મોકળે છે પ્રવાસ શરૂ કરવા માટે ભગવાન માવીર કહે છે ગોઈ બંને મોક્ષ માર્ગના મુસાફર છે એટલે એકવાર આ થયો એ આપો કે અનંતકાળથી હું આથેડ્યો એ ભગવાન જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને એમ સમજાય છે કે આનો રસ્તો મારે ગોતવાનો રસ્તો ગોતવાની એ કલ્યાણનું એક કારણ છે ગુડસ્ટાર્ટ આપદન શરૂઆત થઈ ગઈ મંગળ એટલે એટલે આ વસ્તુ જ્યારે થઈ જીવ નીકળ્યો ઉમરામાંથી ખરેખર જ્ઞાનીનો આશ્રિત થયો અથવા સંતના કહેવાથી કુપોલદુની આજ્ઞા માની તો એ ચણો દાળ થઈ ગયો ફાટી ગઈ હવે એનો સંસાર પરિભ્રમણને સમાપ્તિ પામશે જ વહેલો મોડો જો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરશે તો જલ્દી પણ છૂટવાનું ઇલાયચીનું બી છે વવાઈ ગયું એ ચણામાંથી ઝાડ ઉગે નહીં આવે ચણાની દાળ થઈ ગઈ હોય આમ શાસ્ત્રમાં કહ્યું છે એટલે ખરેખર આપણને અંદરથી એવું થવું જોઈએ એટલે કે છે કે હે ભગવાન મને ભાન જ નહીં કે તું કોણ તું કોણ એ ક્યાંથી સમજાય હું કોણ એ જ મને નથી સમજાતું તો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને ક્યાંથી હું તને ક્યાંથી ઓળખું હું મને જ નથી ઓળખતો હતો મેં કોઈનું માન્યું હોત તને ઓળખનાર નહીં ભગવાનને ઓળખનાર ભગવાન જોઈએ ને નિરાકાર ભગવાનને ઓળખનાર સાકાર ભગવાન જોઈએ ને આકાશી મહાવીરને ઓળખવા માટે દેહધારી મહાવીર જોઈએ ને મહાવીરને ઓળખનાર વિના મહાવીર ઓળખાય એમ નથી કુપૌલને ઓળખનાર વિના કુપૌદ્ધ ઓળખાય એમ નથી બ્રહ્મચારીજી કહે છે જવલબેનને શ્રી દેહ દેહવિલય થયો પછી પચાસમે વર્ષે જવલબેન બીજા બધા કુટુંબીઓ અગાસ મુલાકાતે આવેલા સવારમાં સત્સંગ ચાલે છે બ્રહ્મચારીજીને પૂછે છે કે મારા પિતાશ્રીને દેહવિલય થયા પચાસ વર્ષ થયા હવે એને પ્રકાશમાં કોણ લાવશે બ્રહ્મચારીજી માર્મિક ભેદી જવાબ આપે છે એને પ્રકાશમાં એ લાવશે જેઓ એને ભગવાન તરીકે ઓળખે છે બાકીના બધા એને ઢાકોવાળા સમજવા એમ કે હવે આપણે ઢાંકોવાળા છીએ કૃપાલદેવને કે આપણે પ્રકાશમાં લાવવા વાળા છીએ આપણે કૃપાલદેવને પરમેશ્વર માની શકીએ છીએ અંતરથી સમજાતું તો નથી મોક્ષ શું સિદ્ધપથ શું નિરંજન નિરાકાર અગમ અગોચર એટલે શું આત્મા શું પણ જેણે જાણ્યો છે જેણે અનુભવ્યો છે જે આત્મા થઈને આત્મ બલ્યા છે એને કોઈ ઓળખી ગયા હોય એવા પ્રભુથી જેવા સંત એના કહેવાથી શ્રદ્ધા કરે તો પણ કામ થઈ જાય એવું છે કોકે સુધીને પૂછ્યું કે તમને તો પ્રત્યક્ષ પણ અમને પ્રત્યક્ષ તો કે આટલું બધું અમે કહીએ છીએ આ તો એક અછેરું છે અગિયારમું આ પ્રશ્ન પૂછે છે આ પ્રત્યક્ષ નહીં તો બીજું શું જેણે સાચો મોક્ષનો રસ્તો બતાવ્યો અનુભવીને જેને આત્મજ્ઞાન છે પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ અને એ હાથ પગવાળા આપણી સામે ન હોય ન હોય એમાં જ સારું છે નહીં તો આશાત્ના કરત આજીવ અનંતને મંદી કરત કે આવા ન હોય ભગવાન પુરાણમાં વાત આવે છે તું દીઠે ઓળખે છે કે તૂઠે ઓળખે છે દેરાણી જેઠાણી મોટું કુટુંબ હતું નવી વહુને બહુ ત્રાસ આપે છે ટૂંકમાં કહી દઉં વાત તમને સાસુ ને જેઠાણી ને બધા અને એનો છોકરો મરી જાય છે એમાં એવું હોય સંતોષી માતાનું તપ કરે ને અને એ દિવસે ઉજમણું કરે ત્યારે ખટાશ ખાય ને તો સંતોષી માતાનો કોપ થાય કોઈ કોપતું નથી આ કરમ સિવાય કોઈ નડતું નથી આ તો ઉપદેશ લેવા માટે છે આ વાત પછી તો એ મળદું લઈને જાય છે કે હું તો મારી મા આગળ જાયશ કે જીવાડ છે સાસુ ને જેઠાણી કહેશે જા તારી માં બેઠી હોય ત્યાં જ્યાં જંગલમાં જાય છે આ અને એવી શ્રદ્ધા એવી શ્રદ્ધા કે બસ મને મદદ કરશે જ અને ખરેખર એક ડોશીના રૂપે આવી અને છોકરો જીવન જીવનદાન મળે છે એને એમ વાત આવે છે આપણે ઉપદેશ બોધ લેવાનો છે એમાંથી ફરીવાર સંતોષી માતાના તપનું ઉજવણું થાય છે ત્યારે હવે જેઠાણીમાં જેઠાણીને ઉજવણું કરવાનું હતું નિયમ એવો છે કે ઉજવણીના દિવસે ખાટું ખવાય નહીં એટલે બધા ગળ્યું જ ખાવાનું એમાં કોક છોકરા કહે છે બહુ મોટું કુટુંબ અમને ગળ્યું ભાવતું નથી કે ખાટું જોઈએ તો કે ન મળે આજે લીંબુ આંબલી કોકમ ટમેટા વગરની રસોઈ હોય તો કે ના તો પૈસા આપો બધાને એક એક પૈસો આપ્યો એ જમાનાની વાત એ પૈસાના ખાટા બોર લઈને ખાધા અને ધનોત પનોત કાઢી નાખું માતાજી આવ્યા રાત્રે જેઠાણીના છોકરાને માર નાખ્યા એને તો ખબર હતી આગલે વર્ષે ઉજવણામાં કે નાની વહુને ડોશી મળેલી ને છોકરાને જીવનદાન આપેલું ગઈ મળદું ઉપાડીને સાસુ યારે ગઈ મોટી વહુને સાસુ જેણે કાવતરું રજું હતું ને નાની વહુનું ગયા વર્ષે એ બધી ગઈ છોકરું મળદું લઈને જાય છે રસ્તા મળે છે ઓલી ડોશી પાછી આ તો કરુણા મૂર્તિ છે ભગવાન તો આવ્યા કે બચાવી દઈએ હા હમું જ નથી જોતી આવા હોય આવી ડોશી હોય ગુરસ વ્યવહારમાં હોય ધંધો કરતા હોય ડોષી કહે છે તમે તી તૂઠે ઓળખો કે દીઠે ઓળખો અમે તો દીઠે ઓળખીએ કે અમે ઓળખી જાય ભગવાનને ઓળખી જાય આપણે આગળ આંખ છે ઓલી ડોશી વિનવે છે તેનું નિષ્કારણ કરુણાશીલ એવું હૃદય રડે છે કે છે ડોશીમાં ઓલી બેનને કહે છે આ તારો છોકરો હું જીવતો કરું તમે દેવી માતા સંતોષીને દીઠે ઓળખો છો કે તૂઠે ઓળખો છો એ નાની બહુની વાત અલગ છે કે એને અક્કલ નહોતી તે અમે તો દીઠે ઓળખી જાય કે જાય છે આગળ ભક્તિ છોડીને આશ્રય છોડીને આગળ ઉગ્યું આગળ જંગલ ઘોર આવ્યું જંગલી પશુ આવ્યા છોકરું તો મળદું હતું જ મોટી બહુ જેઠાણીને અને સાસુને ભરખી ગયા શિયાળવા અનંતકાળમાં આમ જ કરવું છે ભાવમરણ અને પછી દ્રવ્ય મરણ થયા જ કરે છે થયા જ કરે છે થયા જ છૂટવાનો આરો જ નથી કેમ એ દીઠે ઓળખે છે તૂઠે નહીં આ તૂઠ્યા પ્રસન્ન થયા તો કે ના હું તો દીઠે ઓળખી જાઉં એટલે ચામડાની આંખથી ઓળખાયવા નથી ભગવાન જોતા આવડે તો ઓળખાય પણ ચામડાની આંખથી કેવી રીતે જોવે છે તો રિદ્ધિઆદિ યોગ સિદ્ધિઆદિ યોગ ચમત્કાર સંપ્રદાય જ્ઞાની હોય તો મારા જ સંપ્રદાયમાં હોય જ્ઞાની હોય તો બાવા જ હોય જ્ઞાની હોય તો લોજ કરેલો જ હોય જ્ઞાની હોય તો સફેદ કપડાં ભગવા કપડાં જોઈ નગ્ન મુનિ જોઈ દિગંબરો હોય આવા ખ્યાલ હોય તો કેવી રીતે ઓળખાય એ તો પ્રભુ શ્રીજી સર્વસંગ પરિત્યાગી સાધુ પાંચ વર્ષ દીક્ષા વર્ષિતપને પાણે વર્ષિતપ ઉપવાસને પારણે ઉપવાસ સતત પાંચ વર્ષથી ચુંબલ ચૌદ વર્ષ મોટા ગોપાલદેવ કરતા સવા મહિનો છોકરું રડતું મૂકીને બ્યાસી વર્ષની માને છોડીને આવ્યા હતા એવો ત્યાગ વૈરાગ હોય તો ઓળખાય ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય તે ઉપજવા પૂર્વિત ભાગ્ય તેમ નહીં તો કંઈ સત્સંગ આપણે આમાં ત્રણમાંથી કંઈ છે ઘટમાં વૈરાગ્ય છે ઝીરો આઉટ ઓફ ટેન પુણ્ય પરવારી ગયું છે હિન્દ લોકોએ ભરત ક્ષેત્ર ગેરવી વળ્યું છે સત્સંગ છે જોગ નથી સત્સંગનો સત્સંગ તો છે એની યોગ્યતા નથી બ્રહ્મચર્યજી કે અને સત્સંગ નથી એને સત્સંગ ગણે છે ખોટા ખાતા ખાતવે છે તેમને તો કંઈ રંગ હવે વ્યવહારમાં માર પડે પછી એ સ્વીકારી લે તો તોય ઝીલી લેવા તૈયાર છે વ્યવહારમાં માર પડે પછી ઓલા સાસુ બહુ જેમ કહે છે અમે તો દીઠે ઓળખીએ તૂઠે નહીં એ તો પોકાર કરે છે આવો આવો ત્યારે દ્વાર ખડા ભગવાન એટલે અનંતકાળથી આથડ્યો અને આ જ કર્યું છે જો સેવે સંતને ગુરુને હું તો ઓળખી જ ન શક્યો ભાન છાંથી આવે સંતને સેવે તો ભાન આવે પણ મેં સંત કે ગુરુને સેવા જ નહીં આનું કારણ હવે મને સહજ સમજાય છે કે મેં ગુરુને સંતને સેવા નહીં અને ગુરુને પડતા મૂકી અને સીધા અગમ અગોચર નિરંજન નિરાકાર આકાશી ભગવાનને પકડવા ગયો હું તો દીઠે ઓળખી જાઉં આપણે એ જેઠાણી અને એ સાસુ જેવા છીએ અમે ડાયરેક્ટ ભગવાન આગળથી ન લેશું એટલે અનંતકાળથી આથેડ્યો વિના ભાન ભગવાન કોઈ એવો દાખલો છે શાસ્ત્રમાં કે આકાશી ભગવાન નિરંજન નિરાકાર અગમ અગોચર ને સીધા જ પકડ્યા હોય ને એના અધ્યાત્મ હાથમાં આવી ગયું હોય એવો કોઈ દાખલો છે કદાચ બહારથી આપણને મન ન પણ દેખાય પણ એ પૂર્વભવની આરાધના હોય એના આચરણથી એના બોધથી એના વચનથી ખબર પડી જ જાય કે આ પૂર્વ ભાવનો આચરણ સિવાય આવું હોય જ નહીં એવો એકઈ દાખલો જૈન જૈનેતરમાં નથી બન્યો તોય આ પ્રત્યક્ષ અનુભવ એવી વાત છે કે આકાશી ભગવાનને પૂજીને કોઈ ભગવાન પામ્યો નથી ભગવાન બન્યો નથી અનંતકાળથી આ બનતું એવું નક્કર હકીકત છે તો આજ આ સ્વીકારવા તૈયાર નથી એટલે લખે છે કે અંધારામાં બાસ ભીડવા જેવું હાસ્યસ્ત પગલું જો ભરતું રહ્યો કેમ હું જાણું છું ને હું સમજું છું નહીં અમારા બાપ દાદા આમ કરતા હતા નહીં અમારા કુટુંબમાં આમ જ કરાય નહીં અમારા સંપ્રદાયમાં આમ જ કરાય નહીં છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ કયો માર્ગ આ સાધશે કેમ આ માર્ગ સાચ છે આ મૂળ માર્ગ છે એટલે તો કામ થાય એનું એટલે હું સમજું છે મારું અભિમાન મને અવળે માર્ગે દોરી રહ્યું હતું હવે એવા સેવાભાવ ક્યાંથી આવે મને અભિમાન ન મૂકે તો મૂક્યું નહીં અભિમાન હજી સ્વચ્છંદ જ વર્તું છે એને એટલે એ પ્રાયશ્ચિત થાય એ છોડે કુપોલદેવ બસો ચૌદમાં પત્રમાં લખેલું લખેલો છે કે અભેદ દશે આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે એવી દશા આવવા માટે પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રત્યે કરવી અને પોતાની રૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો આ થયું કેમ આવી રીતે આપતું એનું કારણ કોણ સમજાવે એટલે કોપાલ આગળ લખે છે સર્વ પ્રકારે કરીને રચનાના ઉપભોગની ઈચ્છા ત્યાગવી યોગ્ય છે અને એમ થવા માટે સત્પુરુષના શરણ જેવું એક કે ઔષધ નથી સેવ્યા નહીં ગુરુ સંતને કેમ અભિમાન નહીં મૂકે તો આમ જ રખડપટ્ટી ચાલુ રહેશે એટલે સત્પુરુષના શરણ જેવું એકય ઔષધ નથી પછી કોપોલદ્વામાં પોકાર કરે છે બસો ચૌદમાં પત્રમાં કે આ નિશ્ચય વાર્તા બિચારા મોહાન પ્રાણીઓ નહીં જાણીને ત્રણે તાપથી બલતા જોઈ આધિ વ્યાધિ ઉપાધિ કરુણા આવે છે હે નાથ તું અનગુરુ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ એવોદ્ગાર નીકળે છે તે આજીવ સમજે કોઈ પામે મુક્ષું વાત કરુણા ઉપજે જોઈ એટલે અનંતકાળ આ વેસદુભાઈ કૌપોળદેવે આપણે પ્રાર્થના કેમ કરવી પ્રતિક્રમણમાં આપણે શું વિચારવું એ રાળતથી લખીને આપ્યું આપણા માટે તો કે ના મારી આગળ અર્ધમાગદી પ્રતિક્રમણ છે તો કરે બનતે બનતા એમ થા જેમ જગમ પચકામી અથડમપાણમ ખાઈમ ખાયમ પણ તું શું બોલે છે તને અર્થ ખબર છે તને એ ગોખી નાખ્યું છે એ પોતે જ શું બોલે છે નથી ખબર તો પછી એનો ફળ કેવી રીતે મળશે સમજાવણ ઉપકાર શું એ પ્રાયશ્ચિત કેનું કરે છે હાલતા ચાલતા ઊઠતા બેસતા મારાથી જીવ મરી ગયા હોય અને મને એનું પ્રાયશ્ચિત થાય તો બંધ ઓછો પડે કે માફી મળે એ બોલે છે જ બીજી ભાષામાં કે સમજે જ નહીં મકડા મકડા સંતમણે ઠંકમણે એક ઇંધિયા બે ઇંધિયા તે ઇંડિયા ચોરી ઇંધિયા પરી ની ફટફટ ફટફટ બોલી નાખે શું બોલે છે જ ખબર નથી પછી પ્રાયશ્ચિત કેવી રીતે થાય સમજીને બોલે તો થોડીવાર થોડી વાર શેરડો પડી થોડી વાર પ્રાયશ્ચિત થઈને પછી પાછો હતો ત્યાં ત્યાં આવી જાય છે સ્પ્રિંગની જેમ તો સમજ્યા વગર તો ઉપકાર જ કેવી રીતે થશે એટલે કુપા સામાયિક પ્રતિક્રમણ આલોચના ક્ષેત્રને બધું ગુજરાતીમાં લખવું પડ્યું આપણે માટે તો એ બોલી ફટાફટ ચૌદસને દિવસે સંવંતસરીને દિવસે પાછો ધોત્યું કપડાં પહેરી બદલાવી રજોહરણ પથણો લઈને પાછો પ્રતિક્રમણ કરવા જાવ તો હમણાં તે શું કર્યું આમ જ કર્યું છે અનંતકાળથી એણે અને સમજાવણ ઉપકારશો એટલે કે છે સ્વચ્છંદે જ વર્તન તે છોડે તો ને ભગવાન જે અનંતકાળમાં દીઠા જ નથી અનુભવ્યા જ નથી દિવે દીવો થાય અધ્યાત્મમાં દિવે દીવો થાય એટલે કોઈ દીઠા જ ન હોય પછી બેસે ધ્યાન ધરે ઓમ ઝીણી લાઈટ કરે પછી કે સુગંધ આવે છે મને પ્રાર્થનામાં પ્રકાશ દેખાય છે કાનમાં અવાજ આવે છે આ બધા ભૌતિકના ગુણ આત્મામાં હોતા છે અને કૃતક સ્વરૂપ વધે એને એના જેવાય મળી જાય પાછા અંધે અંધો પલાય અને આનંદ વેદે પછી ધ્યાનમાં બેસી જાય ગુરુજી ટાઈમ કરે દસ વાગે બટન દબાવે દસથી અગિયાર હાથમાં હાથમાં અગિયાર વાગે પાછું છૂટા આ મોતું છે શુભ ધ્યાન કરવાની ના નથી ધર્મ ધ્યાન કરવાની ના નથી પ્રાયશ્ચિત કરવાની ના નથી અરૂપી અગમ્ય મન કોપળદેવ તો લખ્યું છે સૌભાગભાઈને જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાન આદિકને ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય છે ત્રણસો પાંત્રીસમો પત્ર એકસો અઠ્યાવીસમો પત્ર મેં લખ્યું છે સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડશે વિષય કશાઇ ગયા નથી એર કન્ડિશન કર્યું ફ્રૂટ જ્યુસ પી લીધું વ્યવસ્થિત કપડાં પહેરી લીધા અગરબત્તી ધૂપ પરફ્યુમની સુગંધ કરી અને પછી દસ વાગ્યા એટલે એક સાથે ધ્યાનની શિબિરમાં બધાને આત્મા હાથમાં આવી જાય બધા ડોલવા માંડે અગિયાર વાગે આત્મા પાછો વયો જાય સિદ્ધિશિલાએ અને બધા પાછા હતા ત્યાં સે થે પીટીના પીરિયડની જેમ આ ધ્યાન હોતું છે પંદર જગ્યાએ ગોપાલદેવે વચનામુદમાં અલગ અલગ જગ્યાએ ધ્યાનની ના પાડી છે ખંભાતના કૃષ્ણદાસને કહેલું છે મનમાં કાંઈ સંકલ્પ્યું હોય એ ખરેખર જ્ઞાની મળે ત્યારે ખબર પડે છે કે આ ખોટું હતું એટલે જ્ઞાનીની આશરા આજ્ઞા વગર જ્ઞાનીના શરણ વગર જ્ઞાનીની શ્રદ્ધા વગર આ બધું અધ્યાત્મમાં કામ આવતું નથી એને ખોટો આનંદ આવે છે અને કૃતકૃત્યતા વેદાય છે કોને ના પાડી ખંભાતના ત્રિભુવનભાઈ તો પૂછે છે મુંબઈ હું ધ્યાન કરું ગોપાલદે જવાબ જ નહીં આપ્યો ફરી વાર પૂછું હું ધ્યાન કરું ન પૂછું એમ પાંચ વાર પૂછે છે ગોપાલદેવ પાંચ વાર પૂછ્યું એટલે કે છે ત્રિભુવન તે પાંચ વાર પૂછ્યું અમને પણ પછી કરવું ન નોકરું જવાબ આપતા જ નથી પછી કે મેં ગોપાલદેવને છેલ્લે સુધી ક્યારેય ધ્યાન વિશે હરફ કાઢી નથી અંબાલાલભાઈએ ગોપાલદેવના નાનાભાઈ મનસુખને ખીજાણા છે પછી કોપાલદેવના દેહ વિલય પછી કે લીમડીના છગન નાનજી તને કાંઈ ધ્યાનના પ્રકાર શીખવાડે તો ઉંદર રસ્તે ચડવાની સામે લાલ બત્તી ધરું છું પત્ર છે સત્સંગ સંજીવનીમાં એટલે શુભ ધ્યાન કરવાનું છે ધર્મ ધ્યાન કરવાનું છે આપણે પ્રયાશ્ચિત કરવાનું છે આ અભિમાન ને અભિમાનમાં સ્વચ્છંદ ને સ્વચ્છંદમાં ગુરુની આજ્ઞા વગર આવું બધું કર્યા કરે છે અને અનંત કાળથી આથડ્યો વ્યવહારમાં તો આથડ્યો જ છે પરમાર્થમાં આથડે છે પરમાર્થમાં આથડે ને એટલે વધારે પછાટ લાગે કેમ કે આ અનંત અનુમંદી કર્મ ગણાય છે જ્ઞાનની આજ્ઞા વગર જે કરવામાં આવે અને ધર્મ કરું છે એમ લાગે કુગુરુના માઠા ઉપદેશથી એટલે કુદેવ કુધર્મ અને કુગુરુનું અનુમોદન થાય છે સતદેવ સદર્મ અને સદગુરુ પ્રત્યે અવજ્ઞા થાય છે અને કુપૌદેવે ચારસો ઓગણસાઠના પત્રના છેલ્લા પેરાગ્રાફમાં અનંતાનમદી કષાય તરીકે ગણાવ્યા છે અત્યારે વિષયાંતર ન થઈ જાય એટલે આપણે લંબાણમાં લેતા નથી અવસરે લેશું એટલે શાસ્ત્રમાંય નથી અને પોતાની સમજણમાંય ક્યારેય નથી મનમાંય મનન ન કરી શકાય એવી આત્મવસ્તુ છે આત્મા તો આત્માથી જ ઓળખાય એટલે અભિમાન મૂકી સેવે સદગુરુને તો ભાન આવે અને અનંતકાળનું પરિભ્રમણ અટકે હવે ગોપાલદેવ કહે છે કે જો જ્ઞાનીની ઓળખણ સત્પુરુષનું ઓળખ સુલભ જ હોત તો મોક્ષ સાવ સહેલો હોત એટલે ચારસો ને સાડત્રીસમાં કુપોળદેવ લખે છે કે આ જગતને વિશે જેને વિશે વિચારશક્તિ વાચા સહિત વર્તે છે એવા મનુષ્ય પ્રાણી કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય છે તથા પ્રાય જીવને અનંતવાર મનુષ્ય પણ મળ્યા છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી અને અનંતકાળથી આથીડો કેમ તો કે એને ભાન શું કરવું એનું ભાન આવ્યું નથી ભગવાન શું ભગવાન કેમ મળે ભગવાન કેમ બનાય એનું ભાન આવ્યું નથી એટલે વર્તમાનમાં પણ જ્યાં સુધી જન્મરણનો માર્ગ આરાધે છે જીવ જીવને અનંતવાર મનુષ્ય પણ મળ્યા છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી જેથી વર્તમાન સુધી જન્મરણનો માર્ગ આરાધવો પડ્યો છે અનાદિ એવા આ લોકને વિશે અનંત કોટી સંખ્યા જીવની છે અને સમયે સમયે જન્મમરણ આદિ કર્યા જ કરે છે કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણેય કાળને વિશે અત્યંત દુર્લભ છે એવો જે શ્રી તીર્થંકર દેવાદીનો ઉપદેશ તે સત્ય છે હવે કેમ આ ભ્રાંતિ છે તે ભ્રાંતિ જે કારણથી વર્તે તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે પરમાર્થિક અને વ્યવહારિક કુપોલદેવ બે પ્રકારનો એકત્ર અભિપ્રાય એ છે કે આ જીવને ખરી મુમુખતા આવી નથી એટલે કાળથી આથળે છે ખરું ભાન આવ્યું જ નથી છૂટવાનું એને અભિમાન વર્તે છે ધર્મની ક્રિયામાં તો દેહ અભિમાન તો છે જ વ્યવહારમાં એ તો ભલે રહ્યું પહેલાં પરમાર્થ માર્ગમાં આ અભિમાન સ્વચ્છંદ છોડે ગુરુની આજ્ઞા માને અને ભગવાનને આશ્રિત થાય પછી ગુરુની આજ્ઞાએ ત્યારે કામ થશે એકત્ર અભિપ્રાય એ છે કે આ જીવને ખરી મુમુક્ષતા આવી નથી એક અક્ષર સત્ય પણ જીવમાં પરિણામ પામ્યું નથી સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી અનંત કાલથી ભગવાન 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 કરે છે અને ભગવાન એના જેવા જ્યારે હાથપગવાળા મન વચન કાયાના યોગવાળા હતા એ સમૂહ વસરણમાં જઈને ત્યાંથી ખાલી પાછો આવી ગયો હવે ત્યાંથી ખાલી પાછો આવી ગયો એવા હાથ પગવાળા પોતાની જેવા ભગવાનને છોડીને હવે પથ્થરના ભગવાનને અને લાઇબ્રેરીમાં લખેલા કાગળવાળા ભગવાનને એ ઓળખી જશે સેવા નહીં ગુરુ સંતને તો અને મૂક્યું નહીં અભિમાન તો એટલે એક અક્ષર સત્ય પણ જીવને પરિણામ પામ્યું નથી સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી તેવા તેવા જોગે સમર્થ અંતરાયથી જીવને પ્રતિબંધ રહ્યો છે અને સૌથી મોટું કારણ આ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજ પણ છે એટલે આપણે માનીએ છીએ કે આપણે પાંચ વર્ષ દસ વર્ષ પંદર વરસ ત્રીસ વર્ષથી સત્સંગ કરીએ છીએ ગોપાલદેવ કહે છે કે આ આ કેમ થયું તો કે અસત્સંગની ઈચ્છાએ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજ ઇચ્છાપણું અને અસદર્શન એ વિશે સદર્શન તો ભ્રાંતિ આ છે તો આપણે ખરેખર સત્સંગ કર્યો જ નથી તો એમ જ માનવું પડે ને જો જ્ઞાની સાચા હોય તીર્થંકરનો અભિપ્રાય છે સાચા હોય ગોપાલદેવ સાચા હોય તો મેં અભિમાન કર્યું છે કે હું ધર્મ કરું છું પણ ધર્મ જેવું કાંઈ કર્યું હોય એવું લાગતું નથી ને દસમાં પત્રના મથાળે ગોપાલદેવ લખે છે શરૂઆતમાં જ ત્રિભુવનભાઈને ફરીવાર ખંભાતના ત્રિભુવનભાઈને કે આ જીવે બંધવૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તવાનો જીવને અભ્યાસ સતત અભ્યાસ કરતા છે કારણ કે વિના વિચારે વિના પ્રયાસે તે વૃત્તિનું અપશમન કે નિવર્તન થાય નહીં પછી લખે છે આ જીવે વૃત્તિઓના ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય સ્પષ્ટ સ્પષ્ટ સંભવરૂપ છે ઘણીવાર પૂર્વકાળે જીવે વૃત્તિના ઉપશમનનું નિવર્તનનું અભિમાન કર્યું છે પણ તેવું સાધન કંઈ કર્યું નથી અને હજુ સુધી આ ત્રિભુવનભાઈ ઉપર એટલે આપણા ઉપર છે તે પ્રકારમાં જે કાંઈ ઠેકાણું કરતો નથી એટલે આ શેરડો પડે એવું છે કે અનંત કાળથી આથેડ્યો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને હજી કાંઈ આ પ્રકારમાં જેવું ઠેકાણું કરતો નથી એટલે આમને આમ એનું પરિભ્રમણ ચાલુ રહેશે એટલે જ્યાં સુધી જ્ઞાનીના આશ્રયે બ્રહ્મચારીજી લખે છે એક જગ્યાએ કે અનંત જ્ઞાની થઈ ગયા બધા જ્ઞાની પૂજ્ય જ છે બધા જ્ઞાની જ્ઞાની જ છે બધા જ્ઞાની સત્પુરુષ છે એટલે બધા પૂજ્ય છે પણ મને જે ભગવાન ઓળખાવડાવે ભગવાનને ઓળખાવડાનો માર્ગ આપે એ મારા ગુરુ એમ કરવાથી આકાશી ભગવાનને આશાતના થતી નથી તીર્થંકરે એ જ કહ્યું છે કે માર્ગબોધ તીર્થંકરના માર્ગનો માર્ગબોધ છે તીર્થકોનું ઉદ્દેશ વચન છે ચારસો છત્રીસમાં અને એ જ રસ્તો છે કે સત્પુરુષને ઓળખો અને કુપોળદે છ પદના પાત્રમાં કોને નમસ્કાર કર્યા છે સત્પુરુષને આકાશી ભગવાનને શરૂઆતમાં તો ગુરુને જ કરે મથાળે અન્ય શરણના આપનાર એવાથી સદગુરુદેવને નમસ્કારો કેમ તો કે એણે રસ્તો બતાડ્યો મને ભગવાનને ઓળખવાનું અને આત્મધરીતની પહેલી ગાહ તમામ જ આકાશી ભગવાનને આકાશી ભગવાન બનવા માટે ક્યાં ભગવાન કામમાં આવ્યા સદગુરુ ભગવાન એટલે પહેલી ગાથામાં જ સદગુરુ ભગવાનને નમસ્કાર કર્યા એ તીર્થંકરે ચારસો છત્રીસમાં વળગવાનું કીધું છે 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 બીજા એટલે એમ એણે સત્પુરુષને નમસ્કાર કર્યા છે છ પદના પત્રમાં ચાર પાંચ વાર છેલ્લા પેરાગ્રાફમાં સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફમાં એની પહેલાના પેરાગ્રાફમાં બધે મથાળે સદગુરુને નમસ્કાર કરી સત્પુરુષને જ નમસ્કાર કર્યા છે આકાશી ભગવાનની વાત આવતી જ નથી ક્યાંય અને આપણે આ બફમ નથી નીકળતું એટલે અનંત કાળથી આથડીએ છીએ એટલે ભાન જ નથી એટલે આ સત્પુરુષનું માને અને સત્પુરુષને ઓળખાવનાર સંત કે ગુરુને ત્યારે માને સત્પુરુષને ઓળખાવનાર ગુરુ કે સંત કોઈ હોય એનું માને ત્યારે ઓળખાણ થાય અને પછી રસ્તો મળે એને નહીં તો સંતનો ભેટો એ કરાવી દે માને તો સંત સત્પુરુષનો આકાશી ભગવાનનો ભેટો કરાવી દે સુંદરદાસ જયને તર લખ્યું છે આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુકાળ સુંદર મેલા કર દિયા સદગુરુ મેલા દલાલ વચમાં દલાલ જોઈએ જ મોટા મોટા બિલ્ડર હોય ને મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનાવે પાંત્રીસ પાંત્રીસ માળના પાંત્રીસ ટાવર બનાવે આપણે એની આગળથી થ્રી રૂમ કિચનનો ફ્લેટ લેવા જાય તો આપે એમ કે જાઓ એજન્ટને મળો અમે ડાયરેક્ટ ધંધો કરતા નથી ભગવાન ડાયરેક્ટ ધંધો કરતા નથી ભક્ત સાથે દલાલ જોઈએ જો સમાગમ સંતનો થશે તિમીર અજ્ઞાનનું જાશે પ્રગટશે સૂર્ય સમકિત ન હશે જો રાજ શ્રદ્ધા તો એકવાર શ્રદ્ધા આવે એટલે જાણતા અજાણતા જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે અહોભાવ આવે પૂર્ણ બંધાય પછી સમાગમ સંતનો થાય ગુરુનો ભેટો થાય અને એ પુણ્યમાં પછી અજ્ઞાનરૂપી અંધકાર ટળે અને સમકિતનો સૂર્ય પ્રગટે અને પછી અનંતકાળથી જે નથી થયું એ થાય અને રખડપટ્ટી માટે એટલે પ્રત્યક્ષ સદગુરુ સમ નહી ઉપકાર નું ગાથામાં છે ને આ મુખ્ય સિદ્ધાંત છે પણ અભિમાન આવે છે એટલે મૂક્યું નહીં અભિમાન નહીં તો ઓળખી જાત મળ્યા બી ભગવાન તો મળ્યા તીર્થંકરના સમર્થનમાં તો જોઈ આવ્યો એ તો ન ઓળખ્યો પછી એને ઓળખાવનારે બીજા ભગવાન મળ્યા દેહદારી એને નથી ઓળખતો કેમ તો કે મૂક્યું નહીં અભિમાન એટલે ગોપાલ લખ્યું છે ને જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત એટલે સમ નહીં ઉપકાર એવો લક્ષ્ય થયા વિના આત્મ વિચાર આત્માનો વિચાર જ ન આવે આપણે રોજ બોલીએ ખરા પાછા દેવવંદનમાં પ્રાર્થનામાં ગુરુ મેલી ગોવિંદ ભજે મીટે ગર્ભા વાસ દરખત છે ફળ ગીર પીડ્યા બુજી ને મન કી પ્યાસ બોલીએ પણ શું બોલીએ જે ખબર ન હોય આ સમજવા જેવું છે બહુ માર્મિક છે સિદ્ધાંત આ મૂળ જ છે આ કે જૈનનું નથી આ તો જૈનેતરમાંથી લીધું છે પણ વાત આ જ છે દરખત એટલે ઝાડ સરોવરને કિનારે આ સમજવા માટે છે ઝાડ વિચારે અને બોલે એમ નહીં આમાંથી ઉપદેશ હોત પકડી લેવાનો આપણે એ સરોવરને કિનારે એક ઝાડ હતું એ ઝાડને ઘટાદાર ઝાડને ડાળીએ ડાળીએ ફૂલ ને ફળ એમાં જેમ જેમ ફળ આવતા જેમ ઝાડની ડાળી નમતી જાય એમાં નમ્યું ફળ લટકે છે બેઠું બેઠું વિચારે છે એ સંઘની હશે એ વાત નથી એ સમજવાનું છે આપણને એવા તર્ક થાય પાછા એ વિચારે છે કે આ પાણી આવ્યું ક્યાંથી મારા તરફ મૂળિયામાંથી થડિયામાંથી ડાળમાંથી શાખા પ્રશાખામાંથી પછી છેલ્લે ફૂલ પાંદડામાંથી અને છેલ્લે ફૂલમાંથી ફળમાં એવું પાણી કેટલો લાંબો રસ્તો છે આપણે જેવું એને થયું ઉતાવળ જાગી અભિમાન હતું ને કે સીધો જ લઈ લઉં તો આ બે ફૂટ તો દૂર છે આ બધું વાયા વાયા શું મારો ધૂપકો શું થયું કોહવાઈ ગયું દરખત છે ફળ ગીર પીડ્યા બુજીને કી પ્યાસ પાણી તો મળ્યું નહીં હળી ગયું જન્મ મરણના ફેરા ચાલુ જ રહ્યા કેમ ગુરુ મેલી ગોવિંદ ભજે મીટેના ગર્ભાવાસ કામ તો બાકી છે દેહ છૂટી ગયો અધૂર કામ છે કામ મૂકી જશે થશે નવો અવતાર કામ પતિને દેહ છોડે જેને કાંઈ જોતું જ નથી જેને પ્રતીતિ છે કે કિંચિત માત્ર ગ્રહવું હોય સુખનો નાશ આ જગત સાવ સોનોનું થાય તો અમને તૃણ વાત એને બીજો જન્મ ન હોય પણ આપણી તો ઈચ્છા બાકી છે ને બીજાનું ભલું કરવું હોય ને તોય ફરીવાર જન્મ લેવો પડે એટલે કોઈ લખ્યું તીર્થંકરે કર્યું એ કરવું છે તીર્થંકરે નથી થવું એટલે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ને આત્મવિચાર સંકિતને ખેવડની વાત નહીં આત્માનો વિચાર જ ત્યાં સુધી નહીં ઉગે આ નહીં બેસે હૈયે ત્યાં સુધી આકાશી ભગવાનને ભજ્યા કરશે ઓઘે ઓઘે સંપ્રદાયના વલાય છૂટક છૂટક પંડ બંધાશે હલકા પ્રકારનું છૂટવાનું કારણ નહીં થાય આત્મવિચાર જ નહીં ઉગે એમ છે સંકેતની ક્યાં વાત છે મને તેમ કે હું ધર્મ કરતો હતો એટલે અનંત કાળથી આથડિયો વિના ભાન ભગવાન સેવા નહીં ગુરુ સંત નહીં મૂક્યું નહીં અભિમાન દૂરનાર શીર સમુદ્રને તાકી રહેલો અને મીઠા પાણીની નું પાણી છોડી દે છે કે અહીંયા મહાસાગર હતો વાત કરે પછી અહીં એક મોટો મહાસાગર હતો એમાં આટલા ગેલેન પાણી હતું એમ કરતાં 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 સમય વીતી ગયો આયુષ પૂરું થઈ ગયું એની તરસ છીપાય તરસો મરી જાય ને એટલે દૂરનાર શીર સમુદ્રથી અહીંના તૃષાતુરની તૃષા છીપાવવાની નથી અને એક મીઠા પાણીની વેડી હોય તો એ એને હાશકારો આપે તૃષક ફલાણી જગ્યાએ મહાસાગર હતો ત્યાં આટલું પાણી હતું ત્યાં આટલા મોજા ઉછળતા હતા આ કરતાં કરતાં ગોખતા ગોખતા અનંતકાળથી આ જીવ તરસો ને તરસો રહી ગયો પ્રભુ તમે મન મૂકીને વરસ્યા અમે તો તરસ્યા ને તરસ્યા એટલે કે છે કે સૃષ્ટિમાં જ્ઞાની તો અનંત થયા પણ એ જ્ઞાનીને ઓળખાવે એવા જમીન પરના જ્ઞાની હોય એ ગુરુ જ મારા આરાધ્ય દેવ એ સતદેવ અને આકાશી સદેવ જે બતાવે એ જ ગુરુ હોય બીજું કાંઈ બતાવે સદગુરુનું લક્ષણ ન હોય એટલે જે વ્યાખ્યા આપી છે સદગુરુ ઓળખો તો કેટલું અઘરું છે બ્રહ્મચારી કે સાવ સહેલું છે જો સતદેવ બતાવે સદગુરુ જે પોતાને બતાવે ગુરુ હોય જ નહીં કેટલી સહેલી વ્યાખ્યા આપી દીધી સત દેવ અને સત ધર્મનું સ્વરૂપ બતાવે એ સદગુરુ હોય એ ઓટોનોમસ નવી પોતાની યુનિવર્સિટી શરૂ કરે નહીં એની સિલેબસ સેમ હોય આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થશે કાળ ભવિષ્યમાં માર્ગભેદ નહીં કોઈ અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે એટલે એમાં જો બેસતું હોય તો સમજવું જો ઓટોનોમસ યુનિવર્સિટી હોય અને નવી સિલેબસ હોય નવો વ્યવહાર હોય ભણવાની રીતે નવી હોય પાઠ્યપુસ્તક ટેક્સ્ટબુક નવી હોય પછી એનું રિઝલ્ટ નવું જ આવે ને આવે જ છે એટલે કેટલી સરસ ને સહેલી વ્યાખ્યા આપી કે સતદેવ અને સદગુરુનું સતદેવ અને સદ ધર્મ જે બતાવે એ સદગુરુ હોય આમ તો સિદ્ધાંત એ છે કે મુમુક્ષનો નેત્રો સત્પુરુષને ઓળખી જાય છે એ મુમુક્ષ ન હોય તોય ઓળખી જાય એટલી સહેલી વ્યાખ્યા જે બતાવી દીધી એટલે આપણે અધ્યાત્મની જરૂર ન હોય તોય એના નૈણ વેણ શેણની વાત સાંભળીએ તો ખબર પડી જાય કે આ છૂટવાનો માર્ગ ન હોય મારે છૂટવું નથી તોય એટલી તો ખબર પડી જાય કે આ છૂટવાનો માર્ગ નથી ત્યાં બધા ગયા છે ડફોળ છે ફસાડા છે એટલે સૃષ્ટિમાં જ્ઞાની તો અનંત છે પણ તે સગળામાં પૂજ્ય કોણ એ પણ આ જ્ઞાની જ બતાવી શકે એટલે પ્રભુસિંહજી કહેતા કે તમારું શરણું લ્યો છું એટલે શરણું કોને કહેવાય એની વાત તહદથી કરવી પડે બોલ બોલ કરીને નહીં બ્રહ્મચારી કહે છે રાગોડા કાઢીને જોર જોરથી ગાવું એ ભક્તિ નથી ઉલ્લાસ આવતો હોય ને ગાય તો ના નથી એકાંતે પણ એ ખાલી ક્રિયામાં જ ધર્મ માની લે છે અને એને સ્પર્શતું નથી તો અસર થાય નહીં એટલે તરવાનો કોઈ ઉપાય ન જડતો હોય કેમ અને હવે એને તરવું હોય ડૂબતો હોય તો જેને તીવ્ર અભિલેષા હોય એ બ્રહ્મચારી લખે છે કે એવા ઉગ્ર ભાવ ન આવે એને એટલે કોઈ ડૂબતો હોય અને કોઈ એને બચાવે એટલે બચાવો બચાવો એમ કરતો હોય હે પ્રભુ હે પ્રભુ એમ કરતો હોય એને એવી ભાવના હોય અને એવી ભાવના જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બ્રહ્મચારી લખે છે કે આમ તરવાનો કોઈ ઉપાય ન જડ્યો હોય ને ન જડતો હોય અને ડૂબકા ખાતો હોય ને બચવાની તીવ્ર અભિલાષા હોય એવી ઉગ્ર ભાવના વગર ગળા રાગે ગાય જેવાથી કાંઈ વળે એમ નથી હવે આપણે ભક્તિ શું કરીએ છીએ ગળા રાગે ગાય જઈને ભક્તિ કરવી છે કે શું કરવું છે આપણે તો એમાંથી કાંઈ વળે એમ નથી અને એકસો છાસઠના પત્રમાં તો કૌપાલએ લખ્યું છે ને કે અનંત કાળના પરિભ્રમણમાં જીવે ધર્મને નામે અનંત શાસ્ત્રભ્યાસ વિદ્યાભ્યાસ ત્યાગ વૈરાગ સંન્યાસ બધું કર્યું જીન દીક્ષા તો લીધી જીન આચાર્ય પણ લીધું પણ સત મળ્યું નહીં સત ને સતનો રણકાર થયો નથી એટલે પોતાના અભિમાન જ કર્યું છે નિજ છંદન છે ના મિલે હેરો વેંકુઠ ધામ સંત કૃપા સે પાઈએ સો હરી સપસે ઠામ એટલે કાળ અનંતથી બ્રહ્મચાજી એ પ્રભાત્યુ ગયું છે કાળ થી કર્મ કોટી રહ્યો કંઈક કાચું રહ્યું તેજ સાચું દીપ મુખ દી વેટ આવી પડે દીપ રૂપે થઈને ભળે જો તો થાય કામ સીધું થાય એમ નથી એટલે આ જ વાત અભિમાનને અભિમાનમાં હું ધર્મની કરણી કરું છું એ સમજાવવા માટે બ્રહ્મચાર્યજીએ એક ભાઈને પત્ર લખ્યો છે એક બેન હું હતા એને પત્ર લખ્યો છે એમને એના પતિ પણ ભક્તિ વર્ષોથી કરતા હતા અને પાંચમાં પૂછાતા હતા એટલા હોશિયાર હતા એટલે બનેલી ઘટના છે એટલે આપણને અસર થાય કે આપણે કાંઈ આવા બધા આચરણ કરતા નથી ને અને કરતા હોઈએ તો હજી એ જાગ્યા ત્યાંથી પ્રભાત કરી લેવાનું એટલે પત્રાંક એકસો ને અઠ્ઠાણું જૂની આવૃત્તિમાં છે અને બસો ને છેતાલીસ નવી આવૃત્તિમાં છે એમાં લખે છે બેનને કે આત્માના ઉદ્ધાર કરવાનો અને દુર્ગતિમાંથી બચાવવાનું કામ કેટલું વિકટ છે અને કેટલું અગત્યનું છે તે અત્યારે ખબર નથી એટલે અનંતકાળથી રખડપટ્ટી થઈ છે એ રખડપટ્ટી હવે અટકાવવાનું હજી એને કાંઈ ઠેકાણું કરતો હોય એવું લાગતું નથી એટલે લખે છે તમને ખબર મળ્યા એ બેનને લખે છે તમને ખબર મળ્યા કે તમારા પતિની સુગતિ થઈ નથી નવી આવૃત્તિ પત્ર સુધા બસો છેતાલીસમો પત્ર તમને ખબર મળ્યા કે તમારા પતિની સુગતિ થઈ નથી સારા ભાવ હતા ડાયા કહેવાતા ધર્મી હતા એમ તમે પણ માનો છો છેવટ સુધી તેમણે માનેલી વાત મુખથી વિસારી નહીં તેમ છતાં દુર્ગતિ કે દુઃખ છૂટ્યા નહીં તો મોક્ષ માર્ગ તે માનતા હતા તેથી બીજો કોઈ હોવો જોઈએ એમ સાબિત થાય છે એ બેનના પતિની વાતો છોડીએ આપણે અનંતકાળથી રખડીએ છીએ એટલે ધર્મના નામે જે પણ કંઈ કર્યું છે આપણે એ નક્કી ખોટું હશે તો જ આપણે હોય નહીં અને હજી પાંચ ઇન્દ્રિયો મન કશાયના ઠેકાણા નથી તો નક્કી આપણે એ બેનના પતિ જેવી જ હાલત હશે ને એ માનતા હતા કે હું ધર્મ કરું છું ને ડાયા આપણે માનીએ છીએ આપણે ધર્મ કરીએ છીએ એટલે આ વાત આપણી જ છે ને એટલે લખે છે દુઃખમાંથી દુર્ગતિમાંથી છૂટ્યા નહીં તો મોક્ષ માર્ગ તે માનતા હતા તેથી બીજો કોઈ હોવો જોઈએ એમ તો સાબિત થાય છે ગમે તેવા ઉત્તમ પકવાનમાં ઝેર ભરેલું હોય તો તે ઉપરથી સારી રસોઈ જેવી લાગે પણ પ્રાણ અનાર થઈ પડે છે તેમ ગીતા શાસ્ત્રો એટલે આ ભાઈ આ બેનના પતિ જે ગુજરી ગયા ગીતાના વગેરે વાંચીને મોટા પંડિત તરીકે ગણાતા હશે ગીતા આદિ શાસ્ત્રો આદિ એટલે પછી ગીતા હોય પોતાની મેળે શાસ્ત્ર સિદ્ધાંત વાંચી લે કોઈ નિશ્ચયના ગ્રંથો વાંચી લે કોઈ વેદાંતના ગ્રંથ વાંચી લે કોઈ સમયસર નિયમસર વાંચી લે એટલે ગીતા શાસ્ત્રો કે ભગવાનના નામ જે સ્વચ્છંદે બોલાય છે ભણાય છે તે ધર્મના નામે અહંકાર સેવાય છે કે મૂક્યું નહીં અભિમાન એટલા ચાલુ જ છે અને પાપ મૂળ અભિમાન કે અહંકાર છે તેથી પાપ નિરંતર બંધાતું રહેતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું ફળ શું આવી શકે કેટલું માર્મિક અને કેટલું સરળ સમજાવી દીધું છે બ્રહ્મચારીજીએ ભાઈ કરતા હતા ધર્મની જ કરણી પાંચમાં પૂછાતા હતા ધર્મિષ્ઠ તરીકે વિચક્ષણ ગણાતા હતા પણ પોતાના સ્વચ્છંદે બધું કરતા હતા એટલે અભિમાન સેવે ગીતા આદિ શાસ્ત્રો કે ભગવાનના નામ જે સ્વચ્છંદે બોલાય છે ભણાય છે તે ધર્મને નામે અહંકાર સેવાય છે અને પાપ અભિમાન કે અહંકાર છે તેથી પાપ નિરંતર બંધાતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું ફળ શું હોઈ શકે સદ્ગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્ર કે ગીતા આદિ વંચાય કે ગમે તેવા મંત્રનો જાપ થાય પછી એ મંત્ર શાસ્ત્રમાંથી લઈ આવ્યો હોય દાદાએ કુળ ધર્મ આપ્યો હોય ફલાણી જગ્યાએ જઈને ફલાણા ગુરુજીએ આપી દીધો હોય ધર્મનો મંત્ર હોય એ અમૃત છે પણ તારા માટે એ મંત્ર તારા રોગ માટે બરાબર નથી દવા કઈ ગુરુ જે નાડ તપાસીને આપે એ મંત્ર એટલે લખે છે ગમે તેવા મંત્રનો જાપ તેના આત્માને લાભ થાય તેવું કાંઈ પણ હોતું નથી આટલી વાત ખાસ કરીને ઊંડા ઉતરીને વિચારી દ્રઢ કરી દેવા જેવી છે જી કેવો માર્મિક જવાબ છે આનો જવાબ છે કે અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન સેવા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન એટલે આ બસો છેતાલીસમો પત્ર પત્ર સુધા નવી આવૃત્તિ એકસો અઠ્ઠાણું નંબર જૂની આવૃત્તિ કેટલી વાર છે હજી કેટલી બે પંદર મિનિટ છે હજી તો હવે આના પછીનો દુહો છે સોળમો દુહો એટલે આ પંદરમો દુહો પત્યો કે અનંતકાળથી આથડિયો વિના ભાન ભગવાન સેવ્યા ગુરુ સંતને મૂક્યું અભિમાન હવે આગળ દુઓ છે સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક આ બધા હમણાં આવ્યું ને આપણે વાંચ્યું એ પત્ર સોદામાંથી અનેક સાધન કર્યા એને સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક પાર ન તેથી પામ્યો ઊગ્યોને અંશ વિવેક અંશ વિવેક તો ઉગ્યો નહીં સાથે અભિમન થયું ધર્મ છૂટવાની જગ્યાએ છૂટવાના સાધનથી જ બંધાણો એ લાવ નિત્યક્રમાદિ એટલે બ્રહ્મચાર્ય છ સાત જગ્યાના અર્થ લખ્યા છે વિષ દુહાના બોધામૃત બેમાં તો લખેલ જ છે ઘણી બધી ગાથાના અર્થ પત્ર સુધારના મુમુક્ષુના પત્રના જવાબ રૂપે લખ્યા છે અને બોધામૃતમાં છેલ્લે વીસ દુહાના પાછા અલગ રીતે સ્વાધ્યાય રૂપે બે આખા અલગ અલગ અર્થ છે એ ડાયરીમાંથી મળેલા છે એ બોધામૃત બેમાં નવી આવૃત્તિમાં છેલ્લે છપાણા છે એટલે કે સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક પાર્ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ અંશવેગ સદગુરુની આજ્ઞા સિવાય પોતાની મેળે અથવા કુગુરુના અવલંબને જપ તપ શ્રાવકપણું દીક્ષા વગેરે સાધનો કર્યા તે સત્ક્રિયા હોવા છતાં સંસારમાં જ રખડનારી થઈ ક્રિયા તો સત્ક્રિયા છે પણ આશ્રય કોનો છે માથે કોણ છે દવા તો સારી જ છે પણ દવાખાનામાં જાય અને ડૉક્ટરને જ કહે ડૉક્ટર સાહેબ પહેલાં ખૂણામાંથી લાલ કલરના બાટલાની ત્રણ દિવસની દવા આપી દો તો દવા આપવાનું નક્કી કોણ કરશે ડૉક્ટર કઈ દવા આપશે એનો રોગ તપાસીને નક્કી કરશે એ પોતાની મેળે ઉપાડી દેશે તો આપણા સંત ચરણ આશ્રય વિના સાધન ક્યારે અનેક બધા સત્સાધન જ છે પણ એમ નક્કી કોણ કરે કે તારો ભવરોગ કયો છે એમાં કઈ નાડીમાં તને તપાસીને કઈ દવા લાગવું પડશે એ પ્રમાણે ગુરુજી આપે દવા કુપોદય અમુક લોકોને જૈનના શાસ્ત્રો વાંચવાનું કહેતા હતા અમુક લોકોને વેદાંત વાંચવાનું કહેતા હતા દેવકુંજી મહારાજને પ્રભુશ્રીજીને ઉત્તરાયનને સુઈગળાંગ વાંચી લીધું હોય તો કે યોગવાસિષ્ઠને વેદાંત વાંચજો પછી એ વાંચીને ફરીવાર પાછા ઉત્તરાધન વાંચજો કે એક જગ્યાએ તો લખે છે કે સુઈગળાંગ સૂત્ર કે ઉત્તરાધન સૂત્ર કુળ ધર્મને મજબૂત કરવા માટે વાંચવાનું અમે કહેતા નથી નહીં તો એ અપરમાત્ર પરિણામ થશે એનો અભ્યાસ અમે જ્યારે જૈન શાસ્ત્રો વાંચવા કહીએ ત્યારે જૈની થવાનું નથી કહેતા અમે શાસ્ત્રો વાંચવાનું કહીએ ત્યારે વેદાંતિ થવાનું નથી કહેતા ખાલી ઉપદેશ બોધ તરીકે એમાં આપેલો જ્ઞાનીનો બોધ સ્વીકારવાનો હોય છે એટલે જયને તો નહીં ઘણા પુસ્તક કુપાલદેવ વાંચવાના કયા છે પણ પોતાને મેળે નહીં પોતાની રુચિને અનુયાયી આચરણ કરીને અનંતકાલથી કાળથી રેખડ્યો છે જીવ એટલે સંત ચરણ આશ્રય વિના એટલે એની આજ્ઞા વિના સાધન કર્યા અનેક એટલે સદ્ગુરુની આજ્ઞા સિવાય દીક્ષા વગેરે સાધનો કર્યા એટલે કુપાળદેવ તો મણિલાલ બોટાદવાળાને અંબાલાલભાઈને ત્રિભુવનભાઈને સૌભાગભાઈને ડુંગરસિંહ ગોસળાને મુંદાસ સુણાવના મુંદાસને બધાને દીક્ષા લેવા ના પાડે છે પ્રભુજીને કહેલું કે તમે કોઈ ચેલો મૂંડતા નહીં પણ દેવકરણને મૂંડ હોય તો ભલે મુંડે આનો ગૂઢ અર્થ દેવકંજ મહારાજને ત્યારે સમજવા નહીં આવ્યો હોય એટલે એક ચેલો મુંડ્યો અને છ મહિનામાં એ ઉમેદવાર પેન્ટ શર્ટ પહેરીને પાછો આપવા ભાગી નીકળ્યો ગોપાલના જ્ઞાનમાં ખબર જ હશે ને પ્રભુસિંહને આજ્ઞા આપેલી એટલે પ્રભુ શ્રીજીએ બ્રહ્મચર્યજીને ચેલા ક્યાં સત્પુરુષ બનાવી દીધા પણ કેવી દીક્ષા આપી મંત્ર દીક્ષા આપી અને બ્રહ્મચર્યની દીક્ષા આપી બાકી શું રહ્યું પણ જેને આપણે દીક્ષા કહીએ છીએ સંપ્રદાયની એ ન આપી એટલે સદગુરુની આજ્ઞા સિવાય પોતાની મેળે અથવા કુગુરુના અવલંબે જપ તપ શ્રાવકપણું દીક્ષા વગેરે સાધનો કર્યા તે સત્ક્રિયાઓ છતાં સંસારમાં રખડાવનારી જ થઈ આ જ વાત કૃપા દેવે ત્રણસો ને ચોરાણુંમાં માં પત્રમાં ત્રણસો ચોરાણું પંચાણું છન્નું ત્રણેય પત્રો સરખા જ છે વચનામૃતમાં એમાં સૌભાગભાઈને લખેલું છે કે આ જીવ બધી ધર્મની કરણી કરે છે તો એને ફળ કેમ નહીં મળતું હોય ફળ તો મળે છે પણ આધ્યાત્મિક ફળ કેમ નથી મળતું ફળ તો મળશે જ સાસા ક્રિયા એ યા ફલવતી ફળ તો મળશે જ પણ છૂટવાનું કારણ કેમ નથી થતું એટલે સુબકબેન લખે છે ત્રણસો ચોરાણું પત્રમાં છેલ્લો પેરાગ્રાફ પાના નંબર ત્રણસો એકતાલીસમાં કે આનંદનજી અને બીજા બધા જ્ઞાની પુરુષો એમ કહે છે શું કહે છે કે જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે રે જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે રે ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે આનંદનજી અને બીજા બધા જ્ઞાની પુરુષો એટલે આ સ્તવન આનંદજી મારે લખ્યું છે એની લાઈન છે બધા જ્ઞાની પુરુષો એમ જ કહે છે અને જીન વળી બીજો પ્રકાર કહે છે કે અનંતવાર જીન સંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં આ તીર્થંકર ભગવાન શાસ્ત્રમાં કહે છે હમણાં વાત આવીને કે સંત ચરણ આશ્રય વિના સાધન ક્યારે અનેક પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક સોળમો દુહો આખવામાં ચાર લાઇનમાં આવી ગયો છે આનો અર્થ કેમ ન થયો આવું કેમ થયું આનંદનજી અને બીજા બધા જ્ઞાની પુરુષો એમ જ કહે છે અને જીન વળી બીજો પ્રકાર કહે છે કે અનંતવાર જીન સંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં જીન માર્ગને વિશે ઓળખાતા એવા સ્ત્રી પુરુષો એમ કહે છે એટલે આપણે બધા કે અમે જીનને આરાધીએ છીએ પ્રભુજીએ કહેલું થત્સંગ અગાસમાં ચાલતો હતો ત્યારે આવું કંઈ આવ્યું હશે એટલે એ બધા એમ કે છે અમે કૃપાલદેવને માનીએ છીએ એટલે વચનામૂત વાંચે છે એટલે કૃપાલદેવને માને છે એટલે પ્રભુશ્રીએ માર્મિક રીતે કહેલું કે જે જીવો વચનામૂદ માટે જ્ઞાન માટે વાંચે છે એ અને અમુક જીવો જે કૃપાલદેવ માટે વાંચે છે એ એમાં આસમાનનો જમીનનો ફરક છે તમને જ્ઞાન કરતાં જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે રસ છે ગોપાલદેવ ખેમજીભાઈ પૂર્વજોના પૂર્વ ભવના પરિચય બસો ચોસઠમાં પત્ર વીસ દુઆર લખ્યો ને એની ઉપર પત્ર છે બસો ત્રેસઠમાં કે તમ રળદથી લખેલો કે તમને જ્ઞાન કરતાં જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે રસ છે તો ભક્તિ વગર જ્ઞાન એ શૂન્ય છે તે મેળવીને શું કરવું છે તમારે અનંતકાલથી એટલે તો રખડવાનું થયું છે એટલે લખે છે કે અનંતવાર જીન સંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં જીન માર્ગને વિશે ઓળખાતા એવા સ્ત્રી પુરુષો એમ કહે છે કે અમે જીનને આરાધીએ છીએ જીનને આરાધ્ય છે કે પોતાના ખ્યાલને આરાધ છે પોતાની રૂચિને આરાધે છે અને તે આરાધવા જાય છે અથવા આરાધન કરવાના વિશે ઉપાય લે છે તેમ છતાં જીનવર થયેલા દેખાતા નથી અને સિદ્ધાંત એમ છે કે જીનત સ્વરૂપ થઈ જીન આરાધે તો સહી જીનો રોવે રે તે સહી જીનો એટલે સાચા જીનેશ્વર થઈ જાય તે સહી હોવે જો સહી જીનો રોવેરે ત્રણેય કાળને વિશે અખંડ એવા સિદ્ધાંત છે જો આમ કરતો હોય તો આમ થાય આ તો મેથમેટિક્સ છે કે છૂટવા માટે જે કરતો હોય એ છૂટે છૂટવા માટે ન કરતો હોય એટલે બંધાવવા માટે થતું હોય એ બંધાય આપણે છૂટ્યા છીએ કે બંધાણા છીએ એનો જવાબ છે આમાં એ જોયું સૌભાગભાઈ દ્વારા આપણને આ મોકલી હતી ઘણી તો મને એમ લાગે કે આ સૌભાગભાઈ બધા પ્રશ્ન પૂછે છે ને જ્યોતિષના મંત્ર તંત્રના સિદ્ધિના કંઈ મદદ કરો જ્ઞાની આગળના એટલે જાણે એ કેમ ગૌતમ ગણધર પ્રશ્ન પૂછે તદભવ મોક્ષગામી જ્ઞાનના ધણી એ પ્રશ્ન પૂછે ગૌતમ પૃચ્છા અને ભગવાન માવીર જવાબ આપે ગૌતમ પૃચ્છા અડતાલીસ હજાર શ્લોક પ્રશ્નોનો જવાબ છે એટલે ગૌતમ પૃચ્છા પુસ્તક છે એમાં અડતાલીસ મુખ્ય મુખ્ય પ્રશ્નો છે એમ અહીંયા અઢીસો પત્ર સોભાગ પૃચ્છા ગોપાલદેવ તો કહેલું જ છે એમાં કે મારી જમણી સાઈડ બેઠેલા છે તે સૌભાગ ભાઈ જે છે એ ગૌતમ ગંડર અને ડાબી સાઈડ જે બેઠે ડુંગરસિંહ ગોસળે એ સુધર્મા ગંડર છે તો વચમાં કોણ હોય એટલે આ એ લોકોએ કુપોળદેવે સર્વસંગ પરિત્યાગ કરીને જ ઉપદેશ કરવો એવો જૈનનો જે સંપ્રદાયનો ખ્યાલ છે જે ચીલો ચાલી રહ્યો છે એ તોડ્યો નહીં કુપોળદેવે એક પણ નિયમ જૈન પ્રણાલિકાનો તોડ્યો નથી પ્રભુશ્રીજી ભક્તિ માટે જ પહેલાં તો સત્સંગ થઈ જ ગયેલો તહતી કરી જ દીધેલું પહેલી જ મીટિંગમાં ત્રણ દંડવટ નમસ્કાર કર્યા ખંભાતના આપાશ્રને મેળે એ પોતાના ગુરુની આજ્ઞા લઈને કે અવધારું પછી હવે સત્સંગમાં રાળત જાય છે જૈન સાધુને ચાતુર્માસમાં એક ગામથી બીજે ગામ ન જવાય તો ઉભરે આજ્ઞા લેવા ગોપાલદે આજ્ઞા આપી નહીં જૈન પ્રણાલિકાનો વ્યવહારનો બાહ્ય સામાન્ય ગણાતો નિયમ એ ગોપાલદેવે તોડ્યો નથી મોમપતિ ફેંકી તો કે તમે સંઘ સામે લીધી છે અત્યારે મોપતી ફેંકવાનું પ્રયોજન નથી એમ કુપાળદેવ પાટ ઉપર બેસીને ઉપદેશક તરીકે ઉપદેશ આપ્યો નથી એટલે નવો નુસ્ખો જ મેં આવ્યો છે પત્ર લખવાનો સૌભાગભાઈને કીધું હોય તું પ્રશ્ન પૂછ હું તને જવાબ આપીશ સૌભાગ પૃચ્છા અઢીસો અઢીસો પત્ર કોઈ એવો સવાલ અધ્યાત્મનો તો બાકી નથી વ્યવહારનો બાકી નથી દેવદેવીને માનવા કે નહીં મંત્ર તંત્ર કરવું કે નહીં જ્યોતિષ કુંડળી કરવું કે નહીં યોગના ચમત્કારથી પ્રોબ્લેમ સોલ્વ કરવા કે નહીં જ્ઞાની પાસે વ્યવહાર માગવો કે નહીં જ્ઞાનીની મદદથી વ્યવહાર ઉકેલવો કે નહીં સત્સંગમાં આવી વાત કરવી કે નહીં અધ્યાત્મની ક્રિયા કોને કહેવાય ભક્તિ કોને કહેવાય સત્સંગ કોને કહેવાય બધું થઈ ગયું આ બધું એટલે એમ કરી આમાં લા લખે છે કે અનંતવાર જૈન સંબંધી જે ભક્તિ કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં માર્ગને વિશે ઓળખાતા એવા સ્ત્રી પુરુષ એટલે આપણે આમાંથી બોધ લઈ લેવાનો સ્વભાગભાઈ તો લઈ જ લીધો અને કોઈ પોતાને લખી આપ્યું કે દન આઠ થયા દેહને આત્મા બેફટ અલગ છે એટલે સ્ત્રી પુરુષો એમ કહે છે કે અમે જીનને આરાધીએ છીએ અને તે આરાધવા જાય છે અથવા આરાધન કરવાનો શું ઉપાય લે છે તેમ છતાં જીનવર થયેલા દેખાતા નથી તો હવે આ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી નક્કી અમે આરાધીએ છીએ જીનને અમે જૈન છીએ અમે ભક્તિ સત્સંગ કરીએ છીએ અમે કોપલદોને માનીએ છીએ એ મેં માને છે પણ સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક પછી નાચ્યો કુદો વરઘોડા કાઢ્યા ખાધું પીધું મોટા દિવસો ઉજવ્યા એ બધું બરાબર ભક્તિના ખાતામાં કે જમા થયું હોય તો બેંક બેલેન્સ દેખાય ને પછી દેખાતું કેમ નથી સાધન કરાય પારને તેથી પામ્યો કે પછી હદ કરે છે થોડું કંઈ નહીં ઉગ્યોનો અંશ વિવેક કંઈ ઉગ્યું જ નથી અંશ વિવેક નથી આવ્યો વિવેક એટલે હાથ જોડીને વેવાયને સાસરાને પગે લાગવું એ વિવેક નથી અહીંયા વિવેક એટલે દેહને આત્મા અલગ આ મુખ્ય વિવેક સત્ય અને અસત્ય પરમાર્થ અને અપરમાર્થ વિશેનો ભેદ સમજાય સત ધર્મની કરણી અને શુષ્ક ક્રિયામાં ભેદ શુદ્ધ ભાવ અને સુની ક્રિયા એ બેમાં અંતર કેવો રહે જળહળ તો સૂરજ અને ખજુઓ આગ્યો તાત તેમાં તે તો જી શુદ્ધ ભાવને સુની ક્રિયા બેમાં અંતર કેવો જી કેવો જી ઝળલ તો સૂરજને ખજવો તાશ તેમાં તો જી આપણે ખજવા એટલે આજ્ઞા જેવી ક્રિયા કરીએ છીએ અને બારથી ચમકે છે કે ધર્મ લાગે છે કે ઝળલ તો સૂરજ પ્રભુ શ્રીજીને બ્રહ્મચર્યજીએ કરી બતાવ્યું એવું કરીએ છીએ એટલે સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક પાર તેથી પામ્યો ઉગોનો અંશ વિવેક એટલે બ્રહ્મચારી લખે છે કે વિવેક એક અંશ પણ વિવેક આવ્યો નહીં કેનો કે સ્વ પરનો ભેદ દેહને આત્માનો ભેદ કે સંકેત એક અંશે ન આવ્યો વિવેક તે શી રીતે થાય તેની જરા પણ સમજણ પડી નહીં મારે આ જ કરવાનું છે એવી સમજણપૂર્વકની સાચી શ્રદ્ધા ન આવી સત્ય અસત્ય હિત અહિત કર્તવ્ય અકર્તવ્ય વગેરેનો લેશ પણ મને વિવેક થયો નહીં મુમુક્ષુએ આમ કરાય કે નહીં ભક્તિમાં આમ કરાય કે નહીં વચનામૂત લઈને આમ કરાય કે નહીં એટલે સંત ચરણ આશ્રય નથી લીધો એટલે કુપૌદેવે જે ભક્તિ સ્વીકારી છે પ્રભુ શ્રીજીની શોભકભાઈની એવી કંઈ કરતો નથી આ પછી પરિણામ કેનું આવે ગોપાલ એક પત્રમાં સિદ્ધાંત લખ્યો છે કે પરિણામ બે જીવોના પરિણામ અલગ અલગ છે અને ફળ એનું રિઝલ્ટ એક જ આવે એમ કેમ બને એટલે નક્કી કરવું હતું એ કર્યું નથી આણે કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી સૌ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી એટલે આ વીસ દુહાની એક એક લાઈન લઈ પ્રાયશ્ચિત કરી એની ક્ષમા માગી જાગ્યાતાથી સવાર કરીએ તો હજી છે તારા આત્માબાદી કરી લે રાજને રાજી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ